नरेश पटेल ने राजकारण में जोड़ावानी वात वच्चे मोटी खबर आई है कि राजकीय पार्टी में जोड़ावानी वात वच्चे नरेश पटेल हाल दिल्ली पहुंचा है। हाल में नरेश पटेल दिल्ली में होवानी सूत्रों ना हवाले ते एक मोटी खबर सामने आवी रही है। नरेश पटेल दिल्ली में राजकीय मुलाकातो करी शके छे। हाल में सामाजिक प्रसंग माटे दिल्ली गया है नरेश पटेल सूत्रों तरफ थी। आ एक मोटी जानकारी जी चोईस कलाक पर नरेश पटेल दिल्ली में होवानी सूत्रों हवाले थी मोटी खबर सामे आवी रही छे। शुं दिल्ली में कोनी साथे मुलाकात थई शके छे? सामाजिक प्रसंग माटे दिल्ली गया छे नरेश पटेल सूत्रों तरफ थी आ जानकारी मळी रही छे। परंतु कोई दिल्ली जाय छे अने ए पण नरेश पटेल तो चर्चा चारे बाजू थवानी छे, ए हकीकत छे। कारण के गुजरातनी राजनीतिमां नरेश पटेलने जबरदस्त चर्चाओ चाली रही छे। तो नरेश पटेल ने राजकारण में एंट्री अंगे एक मोटी खबर आई। कांग्रेस ना सीनियर नेता मनहर पटेले नरेश पटेल पर मोटू निवेदन आप्यु। नरेश पटेले कांग्रेस में जोड़ावानी तारीख जाहिर करो। कांग्रेस नरेश पटेले लाल जाजम थी सत्कारवा तैयार छे। पत्र थी आगळ वधीने हवे तारीख जाहिर करो। तारीख पर तारीख जे बधा ज कही रह्या छे, कोई काम करे के आवुं जोईए आवुं जोईए आवुं जोईए पण आवता नथी। तो मनहर पटेलनाथी आगळ वात कही छे कि भाई तारीख जाहिर कर दो। कांग्रेस ना नेताओं ने पण कही दीधुं छे कि भाई तारीख जाहिर करो। कांग्रेस नेताओं नरेश पटेल ने आमंत्रण आपी चुक्या छे। हार्दिक पटेले पण नरेश पटेल ने जाहिर में आमंत्रण आप्यु छे। मनहर पटेल साथे जी चोईस कलाक खास बातचीत करी नरेश पटेल कांग्रेस में जोड़ाशे ते क्लियर कट छे। औपचारिकता पूर्ण करी नरेश पटेल आगळनी प्रोसेस करवी जोईए। मनहर पटेले आ वात लखी छे। એ પોતે કોંગ્રેસ વિચારધારાને લઈને એનો પરિવાર છે અને સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની માનસિકતાથી જે ભારતીય જનતા પાર્ટી વહીવટ કરે છે એના પરિણામો સામે છે એને લઈને નરેશભાઈને એવું કંઈ ને કંઈ થયું કે મારે જાહેર જીવનમાં આવવું જોઈએ। કોંગ્રેસ પક્ષને સ્વીકારે એના માટે થઈને આગળ વધવાની તૈયારી બંને બાજુથી થતી હોય ત્યારે થોડું મોડું થાય છે ત્યારે એક આગેવાન તરીકે મારી ચિંતા એટલા માટે મેં ટ્વીટ કર્યું કે આની ઔપચારિકતા પૂર્ણ થાય નરેશભાઈને પક્ષમાં સામેલ કરવામાં પાર્ટીએ આગળ આવીને ઊભું રહેવું જોઈએ। હું ચોક્કસ માનું છું કે કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસની વિચારધારાને વરી અને કોંગ્રેસ પક્ષમાં કામ કરશે। રૂબરૂ પણ ખૂબ ચર્ચાઓ થઈ છે, વાતો થઈ છે, મારે પણ વ્યક્તિગત ચર્ચા થઈ છે। અમારા તરફથી પણ એમની સાથે જે ચર્ચાઓનો દોર આગળ વધારવો જોઈએ એ વધારી રહ્યા છીએ। એમના તરફથી પણ અમારી સાથે પોઝિટિવ ચર્ચાઓ થઈ રહી છે। સરવાળે જે નિર્ણયો કરવાના હોય છે એ સમગ્ર 2022માં ભારતીય જનતા પાર્ટીને કેમ પાછા પાડી શકીએ એની રણનીતિ નાની મોટી ચર્ચાઓ કરીને જે ગોઠવાતી હોય એ તૈયારીઓ થઈ રહી છે। કોંગ્રેસની અંદર હાલમાં હજારો નેતાઓ, પ્રદેશ કક્ષાના જે ધારાસભ્યો છે, મંત્રીઓ છે, પૂર્વ મંત્રીઓ છે, પૂર્વ સાંસદો, કોંગ્રેસ એમના ઉપર ભરોસો નથી કે નરેશ પટેલ ની ઉપર દબાણ બનાવવાની કોશિશ કરે છે? અને વાત જો તારીખ જાહેર કરવાની હોય તો મારું તો એવું માનવું છે કે કોંગ્રેસના વિસર્જનની તારીખ જાહેર કરી દેવી જોઈએ અને કોઈ સારો દિવસ ગોતી આખા દેશમાંથી કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ। એટલે કોઈને આમંત્રણ આપે ના આપે, આમ તો નરેશભાઈ પણ એક મોટા સામાજિક આગેવાન છે, જવાબદાર આગેવાન છે। એ પણ પોતાની રીતે નિર્ણય લઈ કોઈ આમંત્રણ આપે એટલે જતું રહેવું એ તો એમની ઈચ્છાનો અથવા તો એમનો વિષય છે, એ સૌ સૌની મરજીની વાત છે। બાકી અહીંયા કોંગ્રેસ હોય કે આપ હોય, તાળીઓ વગાડતા જ રહી જવાના છે।